गुजरात सहित समग्र देश में लाखों विद्यार्थियों आ स्पर्धात्मक परीक्षा की तैयारी करता हो पैकी घना ने आ परीक्षाओं माटेनी मोंघीदार फी चूकवानुं परवड़े तेवुं नथी होतुं, जे कारणे घना विद्यार्थीओना सपना अधूरा पण रही जता होय छे। परंतु हवे गुजरात सरकार आवा विद्यार्थीओने तेमना सपनाओ पूरा करवा मदद करशे। बुधवारे राज्यना मुख्यमंत्री विजय रूपाणीए गुजरात विधानसभामां चर्चा दरमियान कह्युं हतुं के राज्य सरकार विद्यार्थीओने विविध स्पर्धात्मक परीक्षाओनी तैयारी करावा माटे कोचिंग इंस्टिट्यूट शुरू करशे। विधानसभामां प्रश्नकाळ दरमियान आदिवासी विद्यार्थीओने कोचिंगना मुद्दे चाली रहेली चर्चा दरमियान मुख्यमंत्री विजय रूपाणीए आ महत्वनी जाहेरात करी हती। તેમણે આ નજીકના ભવિષ્યમાં શરૂ થનારી આ યોજનાના હેતુ વિશે જણાવતા કહ્યું કે રાજ્યમાં NEET, JEE અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો સારું પ્રદર્શન કરી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં એડમિશન મેળવી શકે તે માટે આ વ્યવસ્થા શરૂ કરાશે। જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગ ક્લાસના ખર્ચમાં રાહત મળી રહે તે માટે આવી યોજના શરૂ કરવાના સરકારના પ્રયાસની પ્રશંસા થઈ રહી છે। ત્યારે આ વિડીયોમાં સમજીશું કે સરકારની આ યોજનાનો લાભ કયા વિદ્યાર્થીઓને મળશે, રાજ્યના કયા ભાગોમાં આવી ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ શકે છે। मुख्यमंत्री विजय रूपाणीए गुजरात विधानसभामां पोताना निवेदनमां जणाव्युं हतुं के गुजरात सरकारे कोचिंग क्लास शुरू करवा माटे राजस्थानना कोटामां आवेली केटलीक प्रतिष्ठित इंस्टिट्यूटनो संपर्क पण साध्यो छे। तेमणे आगळ जणाव्युं छे के सरकार गुजरातमां अमदावाद, सूरत, वडोदरा जेवा महानगरोमां आ सरकारी कोचिंग क्लास शुरू करशे। આ સિવાય તેમણે આ પ્રસ્તાવિત સરકારી કોચિંગ ક્લાસોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓને કયા આધારે પ્રવેશ અપાશે તે અંગે પણ સ્પષ્ટતા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાની કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ પહેલા પ્રવેશ પરીક્ષા આપવાની રહેશે। હવે આ વિડીયોમાં આગળ વાત કરીએ સરકારના આ નિર્ણય વિશે ખાનગી કોચિંગ ક્લાસના અધિકારીઓ શું માને છે। સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનાર સંસ્થા એલન ઇન્સ્ટિટ્યૂટના વાઇસ પ્રેસિડેન્ટ તુષાર પારેખનું માનવું છે કે આ એક સરાહનીય પગલું છે। તેઓ કહે છે કે સરકારના પગલાથી ખાનગી કોચિંગ ન લઈ શકતા અમુક વિદ્યાર્થીઓને લાભ થશે। આવી જ યોજના સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારે પણ લાગુ કરવી જોઈએ, જેથી વધુને વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે। પરંતુ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ યોજનાનો લાભ માત્ર અમુક થોડા બાળકો પૂરતો સીમિત નહીં રહી જાય, તો આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે આવું આ નહીં, પરંતુ દરેક ક્ષેત્રમાં બનવાનું છે જેમાં આર્થિક દ્રષ્ટિએ સદ્ધર ન હોય તેવા કુટુંબના બાળકો પૈકી સૌથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને જ આવી યોજનાનો લાભ મળે છે। જો કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અખબાર સાથે વાત કરતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા એક ઇન્સ્ટિટ્યૂટના સંચાલકે કહ્યું હતું કે એક તરફ જ્યાં સરકાર પોતાના શિક્ષકોને પૂરતો પગાર સમયસર નથી આપી શકતો, તો આવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ માટેના અભ્યાસક્રમો ભણાવતા ભારેખમ ફી વસૂલ કરતા શિક્ષકોને સરકાર પૈસા કેવી રીતે ચૂકવશે તે એક સવાલ છે।